પ્રજનનની કુદરતી પદ્ધતિઓ અને વનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ. હવે આપણે આજે જોશું વનસ્પતિક પ્રજનનની કુદરતી પદ્ધતિઓમાં ચાર પ્રકાર પડે છે. પહેલો છે મૂળ દ્વારા વનસ્પતિક પ્રજનન. મૂળ દ્વારા વનસ્પતિક પ્રજનનમાં એક્ઝામ્પલ તરીકે સકર્યું અને સતાવી. તો મૂળ દ્વારા કેવી રીતે પ્રજનન પામે છે તો આપણે આકૃતિ દ્વારા સમજીએ તો આ મૂળ છે. નવું વૃક્ષ ઉત્પન્ન થતું નથી એટલે કે તેનું મૂળ તંત્ર નબળું હોય છે તે માટે આપણે
તરીકે જોઈએ તો આંબો અને સફરજન અને તેનામાં બે અલગ અલગ જાતિના છોડ કે વૃક્ષ ભેગા કરી અને નવો છોડ ઉત્પન્ન કરવામાં આવે તેને આરોપણની પ્રક્રિયા કહીએ છીએ, જેના એક્ઝામ્પલ તરીકે આંબો અને સફરજન. આ પ્રક્રિયા હતી કૃત્રિમ પદ્ધતિ. એટલે કે આપણે જોઈએ તો વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિમાં ત્રણ ભાગ પડે છે, કલમ, દાખલક અને આરોપણ. કલમમાં મૂળ દ્વારા એટલે કે મૂળના ટુકડાને કાપી અને ભેજવાળી જમીનમાં નવો છોડ ઉત્પન્ન કરવામાં આવે છે. અને પ્રકાંડ તરીકે પ્રકાંડમાં આપણે પ્રકાંડને કાપી અને ભેજવાળી જમીનમાં ફૂંપી અને નવો છોડ ઉત્પન્ન કરવામાં આવે છે. તેના એક્ઝામ્પલ તરીકે ગુલાબ અને શેરી અને મૂળના એક્ઝામ્પલ તરીકે લીંબુ અને આંબલી. દાબ કલમ આપણે જોઈએ તો દાબ કલમ એટલે કે વૃક્ષના એટલે કે છોડની ડાળીઓ એટલે કે તેની ડાળીઓ જમીનમાં નીચી હોય છે, જે નીચલી ડાળી હોય છે તેને જમીનમાં ફૂંપાડી અને નવો છોડ ઉત્પન્ન કરવામાં આવે છે અને તેને પિતૃદેહમાંથી તેની ડાળીઓ કાપી નાખવામાં આવે છે એટલે તે આપણે નવા છોડ તરીકે મળી છે. તેના એક્ઝામ્પલ તરીકે લીંબુ અને ગુલાબ. આરોપણમાં આપણે જોઈએ તો તેનું મૂળ તંત્ર નબળું હોય છે એટલે મૂળ તંત્ર નબળું હોવાથી તે એક જ જાતિના કે અલગ અલગ જાતિના છોડને ભેગા કરી અને આરોપણની પ્રક્રિયા કરવામાં આવે છે તેને આરોપણ કહે છે. તેના એક્ઝામ્પલ તરીકે આંબો અને સફરજન. આ રીતે આપણે જોયું વનસ્પતિ પ્રજનનની કુદરતી પદ્ધતિઓ અને વનસ્પતિ પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ બંને.